ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ही ओम। ओम श्री कृष्ण परमात्मने नमः। विनोबाजीना गीता प्रवचनो अध्याय 13 भाग 3 अने छेल्लो। परमात्म शक्तिनो उत्तरोत्तर अनुभव। ज्यां सुधी देहमां रहेला आत्मानो विचार नथी त्यां सुधी माणस सामान्य क्रियाओमां गुंचवायेलो रहे छे। भूख लागे एटले खावू, तरस लागे एटले पाणी पीवू, अने ऊंघ आवे एटले सूई जवू, एथी वधारे बीजी कोई वातनी तेने खबर होती नथी। ए बधी वातोने माटे ते लड़शे, ते बधीने माटे लोभ राखशे। आम दैहिक क्रियाओमां ज ते मशकूल रहे छे। विकासनी शरूआत ए पछी थाय छे। आटले सुधी आत्मा मात्र जोया करे छे। घूटणिया काढीने कुवा तरफ જનારા નાના બાળકની પાછળ સતત નજર રાખતી માં જેમ ઊભી હોય છે તે પ્રમાણે આત્મા ઊભો હોય છે। શાંતિથી તે બધી ક્રિયાઓ જોયા કરે છે। આને ઉપદ્રષ્ટાની સાક્ષી રૂપે બધું જોયા કરનારની સ્થિતિ કહી છે। આત્મા જુએ છે પણ સંમતિ આપતો નથી, परंतु पोताने केवल देहरूप मानीने क्रिया करनारो आ जीव आगळ उपर जागे छे। पोते पशुना जेवू जीवन वितावे छे ए वातनू तेनामां भान जागे छे। जीव आम विचारवा लागे छे एटले नैतिक भूमिका शुरू थाय छे। पछी योग्य के अयोग्य एवो सवाल डगले ने पगले उभो थाय छे। पछी माणस विवेक करवा मांडे छे, તેની પૃથક્કરણાત્મક બુદ્ધિ જાગૃત થાય છે, તેની સ્વૈર ક્રિયાઓ અટકી જાય છે, તેનામાં સ્વચ્છંદ રહેતો નથી ને સંયમ આવે છે। આ નૈતિક ભૂમિકા પર જીવ પહોંચે છે એટલે પછી આત્મા કેવળ શાંત બેસી રહીને જોયા કરતો નથી, તે અંદરથી અનુમોદન આપે છે, અંદરથી શાબાશ એવો ધન્યવાદનો અવાજ ઉઠે છે। હવે આત્મા કેવળ ઉપદ્રષ્ટા ન રહેતા અનુમંતા થાય છે। ભૂખ્યો અતિથિ બારણે આવે અને તમે તમારી સામેની પીરસેલી થાળી તેને આપી દો, પછી રાત્રે એ સત્કૃત્યનું સ્મરણ થાય એ વખતે જોજો તમને કેટલો બધો આનંદ થાય છે। અંદરથી આત્મા ધીમેથી કહે છે, બહુ સારું કર્યું। માં દીકરાના વાંસા પર હાથ ફેરવી કહે, સારું કર્યું બેટા। તો દુનિયાની બધી એ બક્ષિસ પોતાને મળી ગઈ એમ તેને લાગે છે। તે જ પ્રમાણે હૃદયસ્થ પરમાત્માનો શાબાશ બેટા શબ્દ આપણને પ્રોત્સાહન આપે છે, ઉત્સાહ આપે છે। આ વખતે જીવ ભૌતિક જીવન છોડી નૈતિક જીવનની ભૂમિકા ઉપર ઊભો હોય છે। એની આગળની ભૂમિકા આ પ્રમાણે છે। નૈતિક જીવનમાં કર્તવ્ય કરતા કરતા માણસ મનના બધાએ મેલ ધોઈ કાઢવાની કોશિશ કરે છે, પણ એવી કોશિશ કરતા કરતા તે થાકે છે। એ વખતે જીવ પ્રાર્થના કરે છે, હે ઈશ્વર, મારા પ્રયત્નોની હવે પરાકાષ્ઠા થઈ, મને વધારે શક્તિ આપ, બળ આપ। જ્યાં સુધી બધી કોશિશ થઈ રહેતી નથી
અને પોતે એકલે હાથે હવે પહોંચી વળી શકે એમ નથી એવો અનુભવ માણસને થતો નથી, ત્યાં સુધી પ્રાર્થનાનો મર્મ તેના ધ્યાનમાં ઉતરતો નથી। પોતાની બધી એ શક્તિ ખર્ચી નાખવા છતાં તે પૂરી પડતી નથી એમ જોઈ આર્ત થઈ ઈશ્વરને આંગણે દ્રૌપદીની માફક ઢા નાખવી। પરમેશ્વરની કૃપાનું ઝરણું એની સહાયનો ઝરો કાયમ વહ્યા કરે છે। જેને જેને તરસ લાગે તે સૌને ત્યાં જઈને પાણી પીવાનો હક છે। જેને ખોટ પડે તેણે માગી લેવું, આ ત્રીજી ભૂમિકા પર આવી જાતનો સંબંધ હોય છે। પરમાત્મા વધારે નજીક આવે છે, હવે ખાલી શબ્દોથી શાબાસ ન કહેતા તે સહાય કરવાને દોડી આવે છે। પહેલા પરમેશ્વર આગો ઊભો હતો, ગુરુ શિષ્યને દાખલો કર એમ કહીને આગો ઊભો રહી જોયા કરે છે। તેમ ભોગમય જીવનમાં જીવ ગૂંથાયેલો હોય છે ત્યારે આગે રહીને પરમાત્મા તેને કહે છે, ઠીક છે, ચાલવા દે ધમ પછાડા। એ પછી જીવ નૈતિક ભૂમિકાએ પહોંચે છે। એ વખતે પરમાત્માથી કેવળ તટસ્થ રહી શકાતું નથી, જીવને હાથે સત્કર્મ થાય છે એવું જોતા વેદ તે આસ્તે રહીને ડોખાય છે ને કહે છે, શાબાસ। આમ સત્કર્મો થતા થતા ચિત્તના સ્થૂળ મેલ દૂર થાય છે અને સૂક્ષ્મ મેલ ધોવાનો વખત આવે છે। પછી જ્યારે તે બાબતમાં બધા પ્રયત્ન અધૂરા પડે છે ત્યારે આપણે પરમેશ્વરને સાદ પાડીએ છીએ અને તે આપણને આ આવ્યો એવો સામો જવાબ આપે છે। તે દોડી આવે છે, ભક્તનો ઉત્સાહ અધૂરો પડે છે એવું જોતાની સાથે તે આવીને ઊભો રહી જાય છે। જગતનો સેવક સૂર્યનારાયણ તમારે આંગણે ઉભેલો જ છે, પણ સૂર્ય બંધબારણું વિંધીને અંદર દાખલ થતો નથી, કેમ કે તે સેવક છે, તે સ્વામીની મર્યાદા રાખે છે, તે બારણાને ધક્કો મારતો નથી। અંદર માલિક સૂતા હશે તો આ સૂર્યરૂપી સેવક તેની મર્યાદા રાખી બારણાની બહાર ચૂપચાપ ઊભો હશે, પણ બારણું જરાક ખોલો એટલે પોતાનો બધો પ્રકાશ સામતો સાથે લઈને તે અંદર આવશે અને અંધારાને નસાડી મૂકશે। પરમાત્મા પણ એવો જ છે, તેની પાસે મદદ માગો કે હાથ ઊંચા કરી દોડી આવ્યો જાણો। કેડ પર હાથ રાખી ભીમાને કાંઠે તે સજ્જ થઈને ઊભો છે। ઉભારૂની બાહે વિઠ્ઠો પાલવિત આહે, બંને હાથ ફેલાવી વિઠોબા ભેટવાને ઈશારો કરી રહ્યા છે। આવા વર્ણનો તુકારામ વગેરે કરેલા છે। નાક ખુલ્લું રાખવું કે હવા અંદર ગયા વગર રહેતી નથી, બારણું જરા સરખું ખોલો કે પ્રકાશ અંદર પેઠ્યો જાણો। હવા અને પ્રકાશ એ બેના દાખલા પણ મને અધૂરા લાગે છે, તેમના કરતા એ પરમેશ્વર વધારે નજીક રહેવા વાળો છે ને વધારે ઉત્સુક છે। હવે તે ઉપદ્રષ્ટા ને અનુમનતા ન રહેતા ભરતા બધી રીતે મદદ કરનારો થાય છે। મનના મળ ધોવાને વખતે આપણે કહીએ છીએ, મારી નાળ તમારે હાથે હરી સંભાળ જોરે, આપણી આ પ્રાર્થના છે। પછી તે દયાધન આગો ઉભો રહી જોયા કરશે એવું બનશે ના રે। ભક્તની વહારે ધાનારો પરમાત્મા, અધૂરું પૂરું કરવા વાળો તે પ્રભુ આગળ આવે છે। પછી તે રોહિદાસના ચામડા ધોશે, સજન કસાઈનું માંસ વેચશે, કબીરના શેલા વણશે અને જનાબાઈની ઘંટીએ બેસી દળવા લાગશે। આની આગળનું પગથિયું પરમેશ્વરની કૃપા પ્રસાદથી કર્મનું જે ફળ મળ્યું હોય તે ફળ પણ આપણે સારું આપણી પાસે ન રાખતા પરમેશ્વરને અર્પણ કરવાની ભૂમિકાનું આવે છે। જીવ ઈશ્વરને કહે છે, તારું ફળ તું જ લઈ લે, ઈશ્વરે દૂધ પીવું જોઈએ એવી નામદેવે હઠ પકડી, એ વાતમાં ખૂબ મીઠાશ રહેલી છે। એ વધુ એક કર્મ ફળ રૂપી દૂધ નામદેવ ઈશ્વરને અર્પણ કરવા માંગે છે। આ રીતે જીવનની આખી એ મૂડી
બધી કમાણી જેની કૃપાથી મળી તેને જ પાછી અર્પણ કરવાની છે। ધર્મરાજ સ્વર્ગમાં પગ મૂકવા જાય છે, ત્યાં તેમની સાથે ગયેલા કૂતરાને સ્વર્ગમાં દાખલ થવાની મનાઈ થાય છે। એટલે જીવનમાં બધાએ પુણ્યના બદલામાં મળેલો સ્વર્ગ લાભ ધર્મરાજ પલકવારમાં જતો કરે છે। એ જ પ્રમાણે ભક્ત પણ બધોએ ફળ લાભ સામતો ઈશ્વરને અર્પણ કરે છે। ઉપદ્રષ્ટા, હનુમંતા અને ભરતા એ બધા સ્વરૂપોએ પ્રતીત થનારો એ પરમાત્મા હવે ભોક્તા બને છે। શરીરમાં રહીને કે ખુદ પરમાત્મા ભોગ ભોગવી રહેલો હોય એવી ભૂમિકા પર જીવ ચડે છે। આ પછી સંકલ્પ કરવાનું એ છોડી દેવાનું છે। કર્મના ત્રણ પગથિયાં છે। પહેલા આપણે સંકલ્પ કરીએ છીએ, પછી કાર્ય કરીએ છીએ અને પછી ફળ આવે છે। કર્મને માટે પ્રભુની મદદ લઈ જે ફળ મળ્યું તે ફળ પણ તેને જ અર્પણ કર્યું। કર્મ કરનારો પરમેશ્વર, ફળ ચાખનારો પણ પરમેશ્વર અને હવે તે કર્મનો સંકલ્પ કરનારો પણ પરમેશ્વરને જ થવા દઈએ। આમ કર્મના આદિમાં, મધ્યમાં અને અંતમાં એમ બધે પ્રભુને જ રહેવા દેવાના છે। જ્ઞાનદેવે કહ્યું હતું, માળી જ્યાં લઈ જવા માગતો હોય ત્યાં શાંતિથી જનારા પાણી જેવો થા। માળીને પાણી જ્યાં જ્યાં લઈ જવું હોય ત્યાં ત્યાં તે વગર તકરારે જાય છે। માળીને ગમતા ફૂલઝાડ અને ફળઝાડને તે પોષે છે। તે જ પ્રમાણે તારે હાથે શું થાય તેને જ, એટલે કે માળીને જ નક્કી કરવા દે। મારા ચિત્તમાં ઉઠતા બધાએ સંકલ્પોની જવાબદારી તેને જ સોંપવા દે। મારો પોતાનો ભાર મેં ઘોડાની પીઠ ઉપર લાદ્યો છે તો પછી મારા બાચકાનું વજન હું વળી મારે માથે લઈને શાસારું બેસું, તેને પણ ઘોડાની પીઠ ઉપર જ મૂકવા દે। મારે માથે વજન લઈને હું ઘોડા પર બેસું તો એ તેનો ભાર ઘોડાને જ છે, તો પછી ચાલ જીવ બધો ભાર તેની પીઠ પર જ મૂકવા દે। આમ જીવનની બધી હલચલ, નાચકૂદ અને તેની બધી ખીલવણી કરનારો બધું આખરે પરમેશ્વર જ થઈ રહે છે। તારા જીવનનો તે હવે મહેશ્વર બને છે। આ રીતે વિકાસ પામતા પામતા આખું એ જીવન ઈશ્વરમય થાય છે। પછી માત્ર આ દેહનો પડદો આડો રહી જાય છે, તે પણ ઉડી જાય, એટલે જીવને શિવ, આત્માને પરમાત્મા એક થઈ જાય છે। આ રીતે ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ, સાક્ષી માત્ર, અનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર એવે સ્વરૂપે આપણે પરમેશ્વરનો વધારે ને વધારે અનુભવ કરવાનો છે। પ્રભુ પહેલા કેવળ તટસ્થપણે જોયા કરે છે, પછી નૈતિક જીવનની શરૂઆત થતાં આપણે હાથે સત્કર્મો થવા માંડે છે, એટલે તે શાબાશી આપે છે। પછી ચિત્તના સૂક્ષ્મ મેલ ધોઈ કાઢવાને પોતાના પ્રયાસ અધૂરા પડે છે અને ભક્ત ધા નાખે છે ત્યારે તે અનાથનાથ વારે થાય છે અને પછી ફળ પણ ઈશ્વરને અર્પણ કરી તેને જ ભોક્તા બનાવવાનો છે અને પછી બધાએ સંકલ્પો પણ તેને જ સોંપી દઈ આખું જીવન હરિમય કરવાનું છે। આવું માનવીનું આ છેવટનું સાધ્ય છે। કર્મયોગ અને ભક્તિયોગની બે પાંખો વડે ઉડતા ઉડતા સાધકે આવા પ્રકારની આ છેવટની મજલ પૂરી કરી આખરને મુકામે પહોંચવાનું છે। આ બધું પાર પાડવાને નૈતિક સાધનાનો મજબૂત પાક્કો પાયો જોઈએ। સત્યાસત્યનો વિવેક કરી સત્ય પકડી લઈ તેને વળગવું જોઈએ। સારા સાર જોઈ લઈ સાર પકડવો જોઈએ। છીપો ફેંકી દઈ મોતી એકઠા કરી લેવા જોઈએ। આ રીતે જીવનની શરૂઆત કરવી જોઈએ। પછીથી આત્મપ્રયત્ન અને ઈશ્વરી કૃપા એ બંનેને જોરે
ઉપર ચડતા જવું જોઈએ। આખી સાધનામાં દેહથી આત્માને અળગો પાડતા શીખ્યા હોઈશું તો ખૂબ મદદ થશે। આવે પ્રસંગે મને ઈશુ ખ્રિસ્તનું બલિદાન યાદ આવે છે। તેને ક્રૂઝની સાથે કિલ્લાથી જડીને મારતા હતા તે વખતે ઈશુના મોઢામાંથી, હે ઈશ્વર, આ બધા આમ શા સારું જુલ્લમ કરતા હશે એવા વેણ બહાર પડ્યા કહેવાય છે। પણ પછી તરત જ ભગવાન ઈશુએ પોતાનું સમતોલપણું સાચવી લીધું અને તેમણે કહ્યું, હે ઈશ્વર, તારી ઈચ્છા પાર પડો, એ લોકોને ક્ષમા કર, પોતે શું કરે છે તેનું એમને ભાન નથી। ઈશુના આ દાખલામાં ઘણો ઊંડો મર્મ રહેલો છે। દેહથી આત્માને કેટલો અળગો પાડવો જોઈએ તેની તે નિશાની છે। કેટલી મજલ કાપવાની છે અને કેટલી કાપવાનું શક્ય છે એ વાત ઈશુના જીવન પરથી જાણવી મળે છે। દેહથી આત્માને કેટલો અળગો પાડવો જોઈએ તેની એ નિશાની છે। દેહ છોતરાની માફક ખરી પડે ત્યાં સુધી આ મજલ પહોંચી। આત્માને દેહથી અળગો પાડવાનો વિચાર જ્યારે જ્યારે મારા મનમાં આવે છે તે બધે વખતે ઈશુનું જીવન મારી નજર સામે ખડું થાય છે। દેહથી તદ્દન અળગા થઈ ગયાનો, તેનો સંબંધ છૂટી ગયાનો અનુભવ થયાની એ વાત ખ્રિસ્તનું જીવન બરાબર બતાવે છે। દેહ અને આત્મા એ બેનું પૃથક્કરણ સત્યાસત્ય વિવેક વગર થઈ શકે એવું નથી। એ વિવેક, એ જ્ઞાન બરાબર પચવું જોઈએ। જ્ઞાનનો અર્થ આપણે જાણવું એવો કરીએ છીએ, પણ બુદ્ધિથી જાણવું એ જ્ઞાન નથી। મોંમાં કોળીઓ ભરવાથી ભોજન થતું નથી। મોંમાં ભરેલું બરાબર ચવાઈને ગળે ઉતરવું જોઈએ, ત્યાંથી આગળ હોજરીમાં જવું જોઈએ અને ત્યાં તે પચીને તેનો રસ થાય એટલે આખા શરીરને લોહી રૂપે પહોંચી તેનાથી પુષ્ટિ મળવી જોઈએ। આટલું થાય ત્યારે સાચું ભોજન થયેલું જાણવું। તે જ પ્રમાણે એકલી બુદ્ધિથી જાણવાથી કામ સરતું નથી। જાણ્યા પછી જાણેલું જીવનમાં ઊંડું ઉતરવું જોઈએ, હૃદયમાં પચવું જોઈએ। તે જ્ઞાન હાથ પગ આંખ એ બધામાંથી પ્રગટ થતું રહેવું જોઈએ। સર્વ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વિચારપૂર્વક કર્મ કરતી હોય એવી સ્થિતિ થવી જોઈએ। એથી આ 13મા અધ્યાયમાં ભગવાને જ્ઞાનની ઘણી સુંદર વ્યાખ્યા કરી છે। સ્થિતપ્રજ્ઞના લક્ષણોની માફક આ જ્ઞાનના લક્ષણો છે: નમ્રતા, દંભ શૂન્યત્વ, અહિંસા, ઋજુતા, ક્ષમા વગેરે 20 ગુણો ભગવાને ગણાવ્યા છે। એ ગુણોને જ્ઞાન કહીને જ ભગવાન અટક્યા નથી। તેમનાથી જે જે કંઈ ઉલટું છે તે બધું અજ્ઞાન છે એમ સાફ કહ્યું છે। જ્ઞાનની જે સાધના બતાવી છે તે સાધના જ જ્ઞાન છે। સોક્રેટિસ કહેતો, સદ્ગુણને જ હું જ્ઞાન સમજું છું। સાધના અને સાધ્ય બંને એકરૂપ છે। ગીતામાં ગણાવેલા આ 20 સાધનોના જ્ઞાનદેવે 18 જ કર્યા છે। જ્ઞાનદેવે એ સાધનોનું ઘણી ઊંડી લાગણીથી વર્ણન કર્યું છે। આ સાધનોના, આ ગુણોના 5 જ શ્લોક ભગવદ્ ગીતામાં છે, પણ જ્ઞાનદેવે વિસ્તાર કરી એ 5 શ્લોકો પર 700 ઓવી લખી છે। સદગુણોની ખીલવણી સમાજમાં થાય, સત્ય સ્વરૂપ પરમાત્માનો મહિમા સમાજમાં વધે એ બાબતની જ્ઞાનદેવને તાલાવેલી લાગેલી હતી। આ ગુણોનું વર્ણન કરતાં જ્ઞાનદેવે પોતાનો બધો અનુભવ એ ઓવીઓમાં ઠાલવ્યો છે। મરાઠી ભાષા બોલનારા લોકો પર તેમનો એ અનંત ઉપકાર છે। જ્ઞાનદેવના રોમે રોમમાં એ ગુણો ઊંડા ઉતરેલા છે। પાડાને મારેલી ચાબુકના 16 જ્ઞાનદેવની પીઠ પર દેખાયા હતા।
ભૂતમાત્રને માટે થતી આવી ઊંડી કરુણા હતી। આવા કારુણ્યથી ભરેલા હૃદયમાંથી જ્ઞાનદેવે જ્ઞાનેશ્વરી પ્રગટ કરી। એ ગુણોનું તેમણે વિવેચન કર્યું। તેમણે લખેલું એ ગુણવર્તન વાંચવું, તેનું મનન કરવું અને તેને અંતરમાં ઠસાવવું। જ્ઞાનદેવની મીઠી બોલી અને ચાખવાની મળી તે સારું, હું ધન્યતા અનુભવું છું। જ્ઞાનદેવની મધુર ભાષા મારા મોંમાં બેસે તેટલા ખાતર મને ફરી જન્મ મળે તો એ હું ધન્યતા અનુભવું। ખેર, ઉત્તરોત્તર વિકાસ કરતાં કરતાં, આત્માથી દેહને અળગો કરતાં કરતાં, સૌ કોઈએ આખું એ જીવન પરમેશ્વરમય કરવાના પ્રયત્નમાં મંડ્યા રહેવું। પ્રવચન આપ્યા તારીખ 15મી મે 1932 રવિવાર, અધ્યાય 13મો ભાગ 3જો અને છેલ્લો સંપન્ન થયો। ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ। જય જગત। किसका सहारा।